દેશના વડાપ્રધાન મોદીનું સ્વપ્ન 2025માં ટીબી મુક્ત ભારતનું છે ત્યારે સમગ્ર આરોગ્ય વિભાગ કમર કસીને આ બાબતે કામે લાગી ગયું છે ત્યારે ટીબી વિભાગના જોઈન્ટ ડાયરેક્ટર ડોક્ટર સતીશ મકવાણે સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી ખાતે આવેલ આરઆર હોસ્પિટલની મુલાકાત લીધી હતી અને ટીબી ફાઇન્ડિંગના વિભાગમાં આવી અને ટીબીને લગતા આરોગ્ય કર્મચારીઓની કામગીરી બાબતે પૂછપરછ હાથ ધરી હતી ECF એટલે કે એક્ટિવ કેસ ફાઇન્ડિંગ પ્રવૃત્તિ કે જેમાં MPHW, FHW તેમજ આશાબેનો હાઉસ ટુ હાઉસ સર્વે કરીને ટીબીના દર્દીઓ શોધવાનું કામ કરી રહ્યા છે ત્યારે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાના માર્ગદર્શન હેઠળ 2 સપ્ટેમ્બરથી 1 નવેમ્બર સુધીમાં ટીબીના હાઈરિસ્ક એક્ટિવ કેસ ફાઇન્ડિંગ કરવાના છે તેમજ દેશના વડાપ્રધાનનું સ્વપ્ન એટલે કે 2025માં ટીબી મુક્ત ભારત ત્યારે સમગ્ર આરોગ્ય વિભાગ કમર કસીને કામે લાગી ગયું છે ત્યારે જોઈન્ટ ડાયરેક્ટર ટીબી વિભાગ ગાંધીનગરથી ડોક્ટર સતીશ મકવાણાએ સુરેન્દ્રનગર જિલ્લાની લીંબડી આરઆર હોસ્પિટલની મુલાકાત લીધી હતી અને ટીબી ફાઇન્ડિંગ માટેના વિભાગમાં આવી અને ટીબીને લગતા આરોગ્ય કર્મચારીઓની કામગીરી બાબતે પૂછતાછ કરી હતી ત્યારબાદ ટીબીની સારવાર લઈ રહેલા દર્દીના ઘરની અને દર્દીઓની પણ મુલાકાત લીધી હતી જેમાં દર્દી અને દર્દીના પરિવાર સાથે વાતચીત કરી હતી તેમજ સરકાર દ્વારા આપવામાં આવતા માસિક સહાય 500 રૂપિયા તેમજ પૌષ્ટિક આહાર આપવામાં આવે છે તેની પણ પૂછપરછ કરી હતી ત્યારે આ સમયે જિલ્લા ક્ષય અધિકારી ચેતનભાઈ પટેલ તાલુકા હેલ્થ ઓફિસર જયમીન ઠક્કર સુપરવાઇઝર મનોજભાઈ ભટ્ટ અને આરોગ્ય ટીમ ખડેપગે જોવા મળી હતી આજરોજ સુરેન્દ્ર જિલ્લાના લીંબડું તાલુકાની મુલાકાત લીધી અત્યારે આપણા કેન્દ્રીય આરોગ્ય મંત્રીશ્રીએ 2 સપ્ટેમ્બરથી એક ટીબી એલિમિનેશન પ્રોગ્રામ સંબંધે ECF કરી એટલે એક્ટિવ કેટ ફાઇન્ડિંગ કરીને એક પ્રોગ્રામનું લોન્ચિંગ કર્યું એ કેસની અંદર ખાસ તો જે વલનરેબલ પોપ્યુલેશન હોય ત્યાં ટીબીના જે પણ શંકાસ્પદ પેશન્ટ હોય શંકાસ્પદ પેશન્ટનો મતલબ થાય છે કે એ દર્દીને 2 અઠવાડિયા કરતાં વધુ સમય સુધી ઉધરસ આવતી હોય જીરણ તાવ આવતો હોય ભૂખ ના લાગતી હોય વજન ઓછું થતું હોય અને ખાસ કરીને રાત્રે પરસેવ થતો હોય તો આવા જોખમી વસ્તી ધરાવતા જે પણ વિસ્તાર હોય ત્યાં એક્ટિવ કેસ ફાઇન્ડિંગના ભાગરૂપે આરોગ્યના કર્મચારીઓ ઘરે ઘરે ફરીને સર્વે કરતા હોય છે સુરેન્દ્રનગર જિલ્લામાં અત્યાર સુધી 2349 કેસ એ ટીબીના દર્દીઓ શોધાયેલા છે જેમને અમે સારવાર ઉપર મૂકીએ છીએ 90%થી પણ વધારે અંદાજિત એ જે કેસો સારવાર ઉપર મુકાય છે એનો સફળતા દર છે એને નિશ્ચય પોષણ યોજના અન્વયે દર મહિને અમે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરથી 500 રૂપિયાની સહાય આપીએ છીએ સાથે સાથે પોષણયુક્ત આહાર અને પબ્લિક હેલ્થ એક્શન લેવામાં આવે છે પબ્લિક હેલ્થ એક્શન જે સમાજમાં બીજો પણ ચેપ ફેલાય નહીં અને માનનીય વડાપ્રધાનશ્રીનું 2025માં ભારતમાં ટીબી નાબૂદી નેશનલ ટીબી એલિમિનેશન કરવાનું જે આહવાન છે જે અંતર્ગત અત્યારે હાલ વધારે ફોકસ અમે એક્ટિવ કેસ ફાઇન્ડિંગ ઉપર કરી રહ્યા છીએ એક્ટિવ કેસ ફાઇન્ડિંગમાં પણ સુરેન્દ્રનગર જિલ્લામાં જે 1 નવેમ્બર સુધી જે 2 મેચ સુધી કરવાનું છે જેનું પ્લાનિંગ થઈ ગયેલું છે ટોટલ વસ્તીનો અમે એક્ટિવ કેસ ફાઇન્ડિંગમાં ફોકસ એ રિંગ સર્વે કરવાના છે છેલ્લા 2 વર્ષમાં મળેલા ટીબીના કેસો અને ચાલુ વર્ષે મળેલા ટીબીના કેસમાં 5 ઘર આજુબાજુ 5 ઘર એટલે ટોટલ 10 ઘરનું સર્વે ડાયાબિટીસ કેસનું સર્વે HIV કેસનું સર્વે એમ હાઈરિસ્ક પોપ્યુલેશનનું સર્વે કરી અને પોસ્ટ કોવિડ કેસ જે પહેલા અને બીજા વેવ દરમિયાન કોવિડના પેશન્ટો મળ્યા છે તેના કોવિડના પેશન્ટોનું સર્વે કરી અને એમનો જો સિમ્ટોમેટિક 2 અઠવાડિયાથી વધારે ખાંસી હોય કફ હોય તાવ આવતો હોય વજનમાં ઘટાડો થતો હોય તો તેમને પણ શંકાસ્પદ જરા પણ ચિહ્નો દેખાય તો તેની સ્પુટમ અને એક્સરે દ્વારા તપાસ કરી અને વહેલું નિદાન કરી દીપક સિંહ વાઘેલા લાઈવ ગુજરાત ન્યૂઝ લીંબડી